गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां? तो आठमी नंबर गुजराती विषय, आठमा धोरणना गुजरातीमां मित्रों पान नंबर पांच उपर आपणे एबजने चिन्हनी बीजुं कार्य पूर्ण करेलुं छे अने हवे एना पछी शब्द समजूती चिन्हकार्य एटले के ज्ञान अथवा समझनो तणको મહાનલ અગ્નિ સ્વરૂપ પરમાત્મા અગ્નિ એ ચૈતન્યનો પ્રાણનો અગ્નિ ખંડીમાં એટલે કે જળતરને નિષ્ક્રિયતાની વૃત્તિ જેવી ખંડીમાં હવે છે ભાષા સંજ્ઞતા એમાં સ્વર અને વ્યંજન ભાષાનો નાનામાં નાનો ઘટક એ ધ્વનિ છે ભાષાના આવા ધ્વનિઓને આપણે પરંપરાથી સ્વર અને વ્યંજન તરીકે ઓળખાવીએ છીએ ફેફસામાંથી નીકળતી હવા શ્વાસનળી દ્વારા આવે ત્યારે સ્વરપેટી એટલે કે નાદ તંત્રીઓમાં આવે ત્યારે અવરોધાય છે ને પછી મુખપદ કે નાસિકાપદ દ્વારા બહાર નીકળે છે ત્યારે ધ્વનિ સ્વરૂપે સંભળાય છે આપણે ફેફસાની હવા બહાર નીકળે છે નાક દ્વારા નીકળે તો પણ સંભળાય અથવા ના સંભળાય પણ જ્યારે મોઢામાંથી નીકળે છે ત્યારે અહીંયા સ્વરપેટીમાંથી ઘસાઈને નીકળે છે એટલે એનો ફ્લો જેટલો હોય એ પ્રમાણે નીકળે એને આપણે સ્વર કહીએ છીએ ધ્વનિ સ્વર એટલે કે મો કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતો કે વાયુનો મોજો કોઈ અવરોધ વગર જુદા જુદા પોલાણોમાંથી આંદોલિત થઈ બહાર આવે ત્યારે સ્વર સંભળાય જેમ કે અ આ ઈ ઈ ઓ ઓ એ ઐ ઓ ઔ ઔ કે અ આ બાર સ્વર છે વ્યંજન કોને કહેવાય મો કે નાકમાંથી ધ્વનિ સ્વરૂપે સંભળાતો કે વાયુનો મોજો ક્યાંય પૂરેપૂરું કે આંશિક રીતે અવરોધાઈને બહાર આવે ત્યારે વ્યંજન સંભળાય છે વ્યંજન એટલે વી વત્તા અંજન અંજન એટલે આંજરો મેળવણી કરવી જે ધ્વનિ ઘટક એકલો ન ઉચ્ચારાય પણ સ્વરની સાથે વિશિષ્ટ મેળવણી કરવી પડે એને વ્યંજન કહેવાય હંમેશા મિત્રો ધ્યાન રાખજો ગુજરાતી ભાષામાં કો ઈદ ન આ લીટો કહેલો છે એને વ્યંજન કહેવાય શું કહેવાય વ્યંજન એને તમે કોથી કહો એ સ્વર સાથે મિક્સ કરો ત્યારે એક અક્ષર બને સ્વર અને વ્યંજન મિક્સ કરો માની લો કો બતા કો એટલે કો આપો આ અડધો અક્ષર છે આ સ્વર છે અડધા અક્ષર ને સ્વર સાથે મિક્સ કરો તો આખો અક્ષર બને એટલે કે વ્યંજન અને સ્વરના બે સમાવેશથી આ કો અવસર બને હવે એ જ કોને તમે આ કોને અ સાથે મિક્સ કરો તો આ કો કોને આ સાથે મિક્સ કરો તો કા આન્ય વિશિષ્ટ નિશાની છે એ કોને રસ્વઈ સાથે મિક્સ કરો તો આ રીતે કી એ જ વ્યંજન કોને આખી દીર્ઘઈ સાથે મિક્સ કરો તો આ એક નિશાની આવું તો તમે જાણો છો પહેલેથી બરાબર સ્વર અને વ્યંજન એને જ કહેવાય હવે છે અઘોષ ધ્વનિ નાદ તંત્રી મહદ અંશે અલ્પ માત્રા એટલે કે અકંપ અવસ્થામાં કંપે ને જે ધ્વનિ ઉત્પન્ન થાય તેને અઘોષ ધ્વનિ કહેવાય છે જેમ કે ક ખ ચ છ ટ ટ ટ ફ ફ વગેરે અને ઘોષ ધ્વનિ નાદ તંત્રી સહિત વધુ કંપનથી અવસ્થામાં હોય ને ધ્વનિ ઉત્પન્ન થાય તેને કહેવાય ઘોષ ધ્વનિ ગ ખ ચ સ ડ ટ દ થ એ તમને અહીંયા વધારે પ્રેશર આવે એવું લાગશે હવે છે કંઠ્ય તાલવ્ય મૂર્ધન્ય વત્સલ્ય દંત્ય અને ઓષ્ઠ્ય ઘોષ અને અઘોષ ઘોષ અને અઘોષ અલ્પ પ્રાણ ક ગ મહાપ્રાણ ખ ક અલ્પ પ્રાણમાં ક ગ ચ છ ટ ડ ત દ પ પ મહાપ્રાણ ખ ખ છ સ ફ ડ ફ ત ફ ને ફ આ બધું મિત્રો લખશો ને ત્યારે આવડશે સમજાય છે આ બધું તમારે લખવું જરૂરી છે ઘોષ અને અઘોષ છે એ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે નાદ તંત્રીની વિશિષ્ટ સ્થિતિ ધરાવે છે અલ્પ પ્રાણ કે મહાપ્રાણ સંજ્ઞાઓ છે જે ધ્વનિના ઉચ્ચારણ વખતે અવરોધ થતા કે અવરોધ દૂર થતા આવતા હવાના ધક્કાના જથ્થાને દર્શાવે છે
દાખલા તરીકે ક ને ખ અઘોષ અકંપ કે અલ્પ માત્રાના કંપ અનુભવતા ધ્વનિઓ છે ક કરતા ખ ના ઉચ્ચારણમાં નાદતંત્રીમાં દેવા પસાર થાય છે તે સાથે હવાનો જથ્થો નવ ધ્વનિ ઉત્પન્ન કરે તે જુઓ મહાપ્રાણ ધ્વનિ છે તમે ક બોલો ને ખ બોલો એમાં ઘણો ફેર છે ક ખ અનુનાસિક ધ્વનિ મો કે મુખનો માર્ગ અવરોધને કારણે બંધ થઈ જતા હવાનું મોજો નાક દ્વારા પસાર થાય ત્યારે અનુનાસિક ધ્વનિ સંભળે ક ખ ક ક છ છ જ ઝ ટ ફ ડ ટ એ તમે વાંચો તો ધ્વનિઓ અનુનાસિક ધ્વનિઓ છે જે તમને કોષ્ટકમાં દર્શાવવામાં આવ્યા છે બરાબર આપણે હ એમ બોલી હ તો હ એવો શબ્દ નથી પણ હ છે અને અડો પણ છે તો હાલ આપણે હ કે તો નાકમાંથી એવું આમ અવાજ નીકળતો એવું લાગે પછી મ હા તો હ બોલી હ હ બરાબર એવું લાગે અક્ષર મોટે ભાગે આપણે વર્ણને જ અક્ષર કહીએ છીએ પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજવો જોઈએ અક્ષર એટલે શું અને વર્ણ એટલે શું અક્ષર એટલે સ્વર અને વ્યંજનના મિશ્રણથી બનેલા અક્ષર કહેવાય સમજાય છે હવે મોટે ભાગે વર્ણને જ અક્ષર કહેવાય છે પણ ભાષાના વિદ્યાર્થી તરીકે એનો ભેદ સમજો વર્ણમાં સ્વર વ્યંજનનો બેનો સમાવેશ થાય છે અને અક્ષરમાં માત્ર સ્વરની તીવ્રતા પ ર આ ન ત ક પર આ ત ક આ શબ્દમાં છ લેટર્સ છે છ વર્ણ છે જેમાં સ્વર વ્યંજનનો સમાવેશ થાય છે પણ અક્ષર બે છે જે જેમાં સ્વરનો સમાવેશ થાય છે પ ને ત તો પ્રાંત બરાબર પ્રાંત બોલી તો પ વત્તા ર વત્તા આ વત્તા ન વત્તા ત વત્તા અ પ્રાંત ત હવે નીચેના વ્યંજન સ્વરને જોડી શબ્દ બનાવતો ખ વત્તા અ વત્તા ર વત્તા અ વત્તા ચ વત્તા ઈ ખરાઈ અને ત વત્તા અ વત્તા ણ વત્તા અ વત્તા ખ વત્તા ઓ તણખો ચ વત્તા ઈ વત્તા ન વત્તા અ વત્તા ગ વત્તા આ વત્તા ર વત્તા ઈ તો ચિંદારી નીચેના શબ્દોમાંથી ધ્વનિ છૂટી પડવો અને સ્વર કે વ્યંજન છે તે જણાવો એમાં છે જમ સળગી અને મહા નદી તો આવી રીતે તમારે સ્વર અને વ્યંજન છૂટા પાડવાના છે તો મિત્રો આજે આપણે પેજ નંબર છ અને પેજ નંબર પાંચ આ બે પેજ છે એની એક્સરસાઇઝીસ તમારે કરવાની છે પાંચ અને છ લખશો તો જ આવડશે આ ચોખ્ખી વાત છે કારણ શું છે આ વ્યાકરણ છે ગુજરાતી નું વ્યાકરણ આમ સરળ હોય છે પણ ના સમજાય તો સૌથી અઘરું એ જ લાગશે એટલે તમારે લખવું ખૂબ જ જરૂરી છે જેટલું લખશો એટલું આવડશે બરાબર છે તો ચાલો હવે નેક્સ્ટ વિડીયોમાં મળીશું મિત્રો ત્યાં સુધી ઘરે રહો સુરક્ષિત રહો થેન્ક યુ